सजानंद स्वामी महाराज ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, शास्त्री जी महाराज ने जय, योगी जी महाराज ने जय, प्रगट गुरु हरि हरि प्रसाद स्वामी महाराज ने जय, आत्मीय समाज ने जय जय जय, दास ना दास थवानी जय। दिव्य देह विराजमान गुरु हरि स्वामी श्री प्रगट गुरु हरि परम पूज्य परम स्वामी जी पूज्य जय भाई हमर भाई तथा सौ अमृत भक्त गुणाध्यान स्वामी बात में कि हरिशंकर भाई पूछू के प्रगट भगवान अने आ मूल साधु साधु एटले गुणाध्यान स्वामी पोतानी वात करे कि प्रगट भगवान एटले भगवान स्वामीनारायण अपने अत्यारे अपना माटे स्वामी जी अने आ मूल साधु ए बे मळ्या एटले पूर्ण काम पण मानवो के वासना टळी जाय तो मानवो है। आज आखू जगत सानाथी जीवे सारो नियम धर्म पाळता होय सारो वर्तन करता होय एकादशी करता होय त्याग करता होय बधुं वैराग करता होय अने ए रीते जीवन जीवता एटले पोतानी जातने माने के बधुं पूर्ण थयुं। तो गुणाध्यान स्वामी ने हरिशंकर भाई पूछे छे કે ભગવાન અને સાધુ મળ્યા એનાથી પૂર્ણ કામ પણ માનવું કે વિષય તળી જાય તો આપણા હૈયામાંથી વિષય જતો હોય તો શું રહે પછી ભગવાન સિવાય કાંઈ રહે નહીં તો જો ભગવાન સિવાયના કાંઈ ના રહે તો પછી પૂર્ણ કામ પણ થયું કહેવાય ને। ગુણાધ્યાન સ્વામી કહે છે કે આ પ્રગટ ભગવાન અને આ સાધુનો જેટલો નિશ્ચય થયો એટલે વિષય તળી ગયા કહેવાય। શું વાત કરી પ્રગટ ભગવાન અને આ સાધુનો નિશ્ચય પાકો થયો તો વિષય ટળી ગયા કહેવાય અને પૂર્ણ કામ થયું કહેવાય। આપણને આ બે મળ્યા એ જ આપણા માટે પૂર્ણ કામ પણ બીજું કાંઈ વિચારવાનું અને વાગોળવાનું કંઈ રહ્યું નથી। પણ એના માટે જેટલી નિષ્ઠા આપણી દ્રઢ થાય એના માટેનો જેટલો નિશ્ચય દ્રઢ થાય એટલા આપણે સુખિયા થઈએ એટલા આપણે અને પછી આપણે સૂતા હોય અને કોઈ પૂછે કે બા શાનું ઝાડ છે તો શું કહે આમાં એવું કહીએ લીમડો જ કહીએ પછી એ લીમડો સુકાઈ જાય એ લીલો સમરે એ તૂટી જાય એમાં ગમે એવા ચેન્જીસ આવે એમાં રોગ આવી જાય તો એક પૂછે બાર શાનું ઝાડ છે તો શું કહીએ આપણે લીમડો। કેમ કે જે દિવસે એના પર દ્રષ્ટિ પડી એની જે દિવસે ઓળખાણ થઈ એ દિવસે મનાય કે આ લીમડો જ છે પછી એને આંબો કે પીપળો કે ગમે એ કહે તો મનાય એમ જે દિવસે આપણને ભગવાન મનાઈ ગયા અને આ સાધુ મનાઈ ગયા પછી ગમે એ વ્યક્તિ આવીને આપણને ગમે એવું નાખે અને જો મનાઈ જાય કે ના આ નથી તો આપણે નિશ્ચયમાં કસર કહેવાય અને જો ના મનાય કે ના જે છે આ જ છે એ નિશ્ચય પાકો થયો કહેવાય આવો નિશ્ચય પાકો થાય એટલે ગુણાધ્યાન સ્વામી કહે છે કાંઈ કરવાનું બાકી રહેતું આપણે એવો નિશ્ચય પાકો કરવો એમના માટે આપણને ગમે એવા શબ્દો નાખવામાં ગમે એટલું કહેવામાં પણ મને જે મળ્યા છે એ કોઈને મળ્યા નથી એ પાકું થઈ જાય તો કોઈ સાધન કરવાનું રહેતું બધું સાધન પછી ભગવાન કરાય આપણને એવા સ્વામીજી મળ્યા છે આવતીકાલે તો કેવું આપણા માટે શુભ અને મંગલકારી દિવસ આવા પુરુષો સંકલ્પ સાથે આવતા હોય સ્વામીજી સાથે અમે વાસણ ફામ પર હતા અમે ત્યારે પાર્સલ રિક્ષા લીધેલી એટલે અમે બધા 20 સંતો પ્રભુ સ્વામીની સાનિધ્યમાં અમારી યાત્રા કરાવતા હતા સ્વામીજી 2 વર્ષ સુધી પ્રભુ સ્વામી અમારી સાથે સેવા એમની વિશ્રામણી અમને સ્વામીજીએ રાખેલા સેવામાં એટલે સ્વામીજી પધારેલા એક દિવસ એટલે આપણે ખબર વાસણ ફામ આપણે ગયા હોઈશું ત્યાં બધા ભવન આખું બિલ્ડિંગ છે નાનો હોલ છે ત્યાં હોલના ડોર છે ત્યાં સ્વામી આમ 2 હાથ કરીને ઊભા હતા અમે 3 સંતો હતા પછી સ્વામીજીએ સરસ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ તો પૃથ્વી પર આવ્યા જ ન પણ એમના જે કનિષ્ઠ મુખ છે એ 2 કનિષ્ઠ મુખ તમે મહારાજ મોકલ્યા કે તમે પૃથ્વી પર જાઓ અને મારા મહિમાની વાતો કરો અને બધાને સત્સંગ કરાવો
સ્વામી કે પણ બે જણા આવ્યા તો ખરા ભગવાનના અને સંતના મહિમાની વાતો ખરી, પણ ભગવાનમાં જોડવાની જગ્યા કોનામાં જોડી દીધા? પોતાનામાં જોડી દીધા. એટલે પછી ગુણાચાર્ય સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આ માયાના જીવ કહેવાય એને ભગવાન સન્મુખ જપ કરવા માટે આપે જ વધારવું પડશે એમ. અને ત્યારે સ્વામીજી બોલ્યા હતા એક્ઝેક્ટ શબ્દ, ચાલો ત્યારે મહારાજ કે જઈએ. હવે સ્વામી શું બોલ્યા દેખ છે કે ચાલો ત્યારે હવે. એટલે ભગવાન કરુણાએ કરીને પૃથ્વી પર આવે, નહીં કે આપણી કોઈ તપશ્ચર્યા, નહીં કોઈ આપણું કોઈ સાધન, એનાથી ભગવાન ક્યારે પહોંચતું નથી. કઈ કઈ શું આવે એનાથી આવે. સ્વામી બોલ્યા હતા સ્વામી કે અનંત બ્રહ્માના અનંત જીવો એ બધા ભેગા મળીને ગમે એટલી તપશ્ચર્યા કરે ને ગમે એટલું પુણ્ય ભેગું કરે તો એ પુણ્યના ફળ સ્વરૂપે પણ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવે તો એ કેટલી બધી કરુણા હશે કે આપણને બધાને સુખી કરવા માટે સ્વામીજી પધાર્યા. આપણને એમાં પુરુષને યોગ મળ્યો છે કે સ્વામીજી પૂર્વાશ્રમના ઘરે હતા એટલે એવી એમ સ્કૂલ પર રાતનો 12 વાગ્યાનો સમય થઈ ગયો હતો એટલે સ્વામીજી એવીએમ સ્કૂલથી પૂર્વાશ્રમના ઘરે આરામ માટે જતા હતા. એટલે સ્વામીજી એમ છે ને તો રોડ ઉપર સ્કૂલની બહારથી નીકળ્યા ત્યાંથી રોડ શરૂ થાય તો રોડ ઉપર એક બાજુ બહેનો અને એક બાજુ ભાઈઓ બધા દર્શન કરતા હતા. એટલે પેલું પ્રાણેશભાઈ લાઈટ ગાડીની લાઈટ શરૂ રાખતા ચાલુ રાખી હતી એટલે સ્વામીજીએ પૂછ્યું કે પ્રાણેશ કેટલા વાગ્યા તો કે સ્વામી 12 વાગ્યા. સ્વામી કે 12 વાગ્યા આટલા બધા દર્શન કરવા ઊભા છે? હવે હતા બધા ગામના જ આપણા સત્સંગી ભાઈઓ અને બીજા ગામના જે સ્વામી છે અને ઘણા બધા ભક્તો એટલો બધો ભાવ છે ગામમાં ભાવ છે એટલે બધા દર્શન કરવા માટે ઊભા હતા. એટલે સ્વામીજી જ્યાં વાક્ય કહ્યું કે સ્વામી કે રાત્રે 12 વાગ્યા આટલા બધા ઊભા છે દર્શન કરવા, ત્યારે પ્રાણેશભાઈ એક વાત કરી કે સ્વામી આજે બધા ઊભા છે ને એ તમને સાધુ નથી માનતા, તમને ભગવાન માને છે. શું કહ્યું? તમને ભગવાન માને છે એટલા માટે ઊભા છે. ત્યાર પછી સ્વામીએ કહ્યું કે એવું છે તો દાદા સૌનું કામ થઈ ગયું. સૌનું કામ કામ થઈ ગયું એટલે શું? એ ભગવાનની ગોદમાં આવે એ જ આપણને બેસાડી દેશે, અંતરમાં શું એ જ આપણને આપી દેશે. અને એ ક્યારે છતી રહે, નહીં કે ઉપર ગયા પછી. અને આ દેહ સુખ આપવું છે એના માટે તો સ્વામીજી ધરતી પર પધાર્યા છે અને આપણી વચ્ચે રહી અને એવી આપણી ભક્તિ કરી છે, એવી આપણી પરાભક્તિ કરી છે, એટલું બધું આપણું જતન કર્યું છે એમણે કે જેની કોઈ કલ્પના નહીં. એક ભગત હતા તો એ ભગતે દેશકાળ બહુ, એટલે એકચ્યુઅલી પ્રસંગ એવો કે જે દિવાળીનો સમય હતો, એટલે દિવાળીનો સમય હોય એટલે સ્વામીજી હરિધામ હોય અને દિવાળીના દિવસે કેટલા બધા ભક્તો હોય, અન્નકૂટના દિવસ હતો એટલા ભક્તો હોય, એટલા બધા મહેમાનો હોય. હવે એ જે ભગત હતા એ ભગતને સ્વામીજીને ગાતલ ઉડાડવો અને સેવા લઈને આવ્યા હતા એટલે એમણે પવિત્રભાઈને કહ્યું મારે સ્વામીજીને ગાતલ ઉડાડવું છે અને સેવા આપી છે. એટલે પવિત્રભાઈ એવું કહ્યું કે ભગત આજે તો નહીં વેળ પડે. અને કેટલું બધું, અને આ કઈ સાલની વાત કરું છું? 2019ની વાત કરું છું કે સ્વામીજીને સમયની ઉંમર 86 કે 85 વર્ષ જેવા ગણી આપણે તો 2019ની વાત કરું એટલે પવિત્રભાઈ ના પાડી કે ભગત હમણાં નહીં મેળ પડે. એટલે ભગત બિચારા કેવા કે ભલે આવે પણ એ છે ને ખસ્યા નહીં ત્યાંથી અનિર્દેશથી, એ ત્યાં ત્યાં જ રહ્યા. પછી તો સભા પૂરી થઈ અને સ્વામીજી ઠાર કરવા અનિર્દેશ આવતા હતા અને અનિર્દેશ આવતા એટલે સાથે મહેમાનો હતા એટલે મહેમાનો આવતા એટલે પછી સાથે થોડા સિક્યુરિટી દ્વારા બી હશે પણ પેલા ભગતને તો સ્વામીજીના દર્શન કરવા જ હતા, ગાતેલું ઉડાડવું જ હતું એટલે એ ભગત બી મહેમાનની વચ્ચે ઘૂસી ગયા અને સીધા ક્યાં ચડી ગયા? અનિર્દેશ. પછી તો સ્વામીજીને મહેમાનો ઠાળ રહ્યો એ તો અનિર્દેશ ખૂણામાં ઊભા હતા. ઠાળ પૂરો થયો અને સ્વામીજી બહાર, અને આપણને ખ્યાલ છે કે સોફા પર સ્વામી બેસીને બધા ભક્તોને દર્શન આપતા એટલે સ્વામીજી ત્યાં દર્શન આપતા હતા બધા ભક્તોને. પછી બધા દર્શન એટલે મહેમાનો ગયા દર્શન કરીને અને સ્વામીજીની નજર પડી આ ભગત ઉપર એટલે સ્વામીજીએ બોલાવ્યા ભગત કે અહીંયા આવવાનું.
એટલે તો પછી એને તો મૂળ દર્શન કરવા હતા અને સામેથી આવ્યો એટલે તો પછી દોડીને સ્વામીજી પાસે ગયા. એટલે એમણે સીધું સ્વામીજીને ગાધરી ઉડાડ્યું અને 5100 રૂપિયાનું સ્વામીજી એમને કવાડ્યું, સેવા આપી. પછી સ્વામીજી બધા ખબર અંતર પૂછ્યા અને બધું પૂછ્યું, સ્વામી ભગત તો નીકળતા હતા. એટલે પછી તો સ્વામીજી ધીમે ધીમે રૂમમાં ગયા એટલે પવિત્રભાઈને થયું કે આ ભગતને મેં ના પાડી છે, છતાં બી કેમ અહીંયા આટલી બધી તાલાવેલી કેમ, એને કે આ દિવસે મારે. પવિત્રભાઈ કહ્યું કે ભગત હાજર આવો છો, કાલે તમે આવજો, કાલે તમને સારી રીતે દર્શન બી કરાય, બધું કરાવી દઈશ. તો ભગતને દિવાળીના દિવસે જ દર્શન કરવા હતા. એટલે પછી પવિત્રભાઈ પૂછ્યું કે ભગત આજે જ કેમ તમારે આટલી બધી વાત. ત્યાર પછી અમને વાત કરી કે આજથી 11 વર્ષ પહેલા કે મારા ઘરે બહુ ડિસ્કાર હતા અને એ દિવાળીનો દિવસ હતો અને મારી નાની દીકરી એના માટે એક નાનું નવું ફ્રોક પણ લાવી ના શકું એવા ડિસ્કાર હતા. હવે ફ્રોક તો લેવા જઈએ બજારમાં તો કીધું 200-300 કે બહુ બધું 500 રૂપિયાનો આવે, પણ એટલા બી પૈસા નહોતા દિવાળીના દિવસે 500 રૂપિયા બી ના હોય ભગત પાસે, કેવા ડિસ્કાર છે. એટલે ભગત અંતરથી પ્રાર્થના કરી હશે કે સ્વામી કેવો સમય ચાલી રહ્યો છે કે આજે મારી દીકરીને, કારણ કે દિવાળીના દિવસે બધા કપડાં લેતા હોય, હવે એની ફ્રેન્ડે લીધા હોય એને બી મન તો હોય ને દીકરીને, પણ પૈસા જ ન હોય તો લાવે ક્યાંથી, એટલે આપી ના શકે, એટલે એનું એક ડર હતું, દુઃખ હતું. એટલે સ્વામી આગળ એમ ખાલી વાત કરતા હતા, એમ પ્રાર્થના કરતા કે સ્વામી એવા તો કેવા દેશ, કારણ કે આજે મારી દીકરીને આટલું બી ના આપી શક્યા. પણ સ્વામીજી બી કેવા પુરુષ છે, કેવા અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ હતા. સ્વામીજી એક ભગત પ્રાર્થના કરે છે, વિચારમાં જાય છે, સ્વામીજી ભગતને કહે છે કે લે 11000 રૂપિયાનું કવર આ ભગતને આપ્યા. સ્વામીજી નામ ને એડ્રેસ સાથે મોકલે છે અને 11000 રૂપિયાનું કવર આપે, એટલે સ્વામીજીએ મોકલ્યા છે અને આમાંથી તમારે જે કરવું એ કરજો. એટલે પેલા ભગતને થયું કે સારું સ્વામીજીને તમે મળ્યો નથી, રૂબરૂ કઈ પ્રકારની વાત નથી કરી, ખાલી મને સ્વામીજી આગળ બેસીને આવો શંકર વિચારતો હતો કે આને કેવા દેશ કાઢે છે અને સ્વામીજી કેવા પુરુષ છે કે મારી ત્યાં આટલા દૂર બેઠા પ્રાર્થના સાંભળીને મને આ સેવા મૂકી. એટલે એને તો શું લાગ્યું કે આ તો પ્રસાદ કહેવાય મારા માટે, એટલે આ તો વપરાય. પણ સમય જતાં ભગવાને દેશકાળ બદલી નાખ્યા અને કે મારી એક જગ્યાએ જોબ મળી, ને જોબ પછી મને 30000 રૂપિયાની મળી, ભગતને 30000 જોબ મળી. એટલે કે એ વાતને 11 વર્ષ થયા અને મને ઘણા વખત કીધું કે હવે મારે જે સેવા આપેલી હતી સ્વામીજીને મારે પાછી ઠાકોરજીને આપી છે. એટલે ભગત 51000નું કવર તો લઈને આવ્યા અને સાથે જે સ્વામીજી જે મોકલ્યા હોય 11000 એ કવર બી લઈને આવ્યા હતા પાછા. એટલે એ કવર અને 51000 સેવા આપી હતી એટલા માટે આજે હું ત્યારે પવિત્રભાઈને આત્મવિશ્વાસ આવી ગયા કે ભક્તો બી કેવા છે અને ભગવાન બી કેવા છે. આપણને એવા ભક્તોનો એવા પ્રભુનો યોગ થયો છે ને એવા આપણને એવા પ્રભુ સ્વામી કે જેમાં રહીને સ્વામીજી અખંડ કાર્ય કરી રહ્યા છે. એવા હજારો અનુભવો આપણે બોલવાનું શરૂ કરીએ તો સભા પૂરી થાય, કેટલા બધા અનુભવો, કારણ કે એમનું જીવન જ એવું છે કે એટલી બધી સ્વામી સાથેની એકતા છે એમની. મારા જીવનની વાત કરું કે સ્વામીજીએ મને ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની સેવા સોંપી અને દિવાળીનો દિવસ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બર, એટલે ઘણા બધા દીકરાઓ ફોન કરે કે સ્વામી આજે છેલ્લો દિવસ છે તો નવા વર્ષે કંઈ નિયમ આપવા એમ, કે નિયમ પ્રમાણે જીવી શકે. એટલે 2015 પહેલાંની વાત કરું છું. એટલે સ્વામીજી તો ત્યારે યુવા પ્રવૃત્તિ યુવા સમયો 2015નો સમયો કરવો હતો એમને તો, એટલે યુવા પ્રવૃત્તિ સિવાય બીજું કોઈ આપણા માટે આજ્ઞા નહોતું. એટલે આપણે બધાને કહીએ કે ભાઈ આપણે યુવા પ્રવૃત્તિમાં લાગી જાઓ જેથી કરીને સ્વામીજીને 2015માં વિશેષ યુવકો લાવવા છે અને સ્વામીજીને ગમે છે એ બધાને એવી રીતે આજ્ઞા કરે. એટલે મને પણ થયું કે સાહેબ આપણે બધાને આજ્ઞા કરે, આપણે બી કંઈક તો લેવું પડે નિયમ. એમ તો શું નિયમ લીધો કે પ્રભુ સ્વામી મને કાયમ કે રોજ સવારે શાકભાજીમાં આવી જવા, સવારે 6 વાગે શાકભાજી કપાઈને 6:15 મંગળા આરતી પૂરી થાય પછી શાકભાજી કપાય. હવે આપણે એટલા દેહભાવથી જીવતા હોય એટલે 6 વાગે તો ના ઉઠતા હોય એમ. હવે એ છે ને કેવા કે દેહભાવ તોડવાની જેમની યોજના એમ પ્રભુ દર્શન સ્વામીએ કહ્યું ને કે સાચા ક્લાસ તો હવે શરૂ થયા એમ, પણ એ ક્લાસ કરાવે છે સાથે પ્રેમ બી એટલો આપે છે. એમણે સવારે સમૂહ પૂજાની શરૂઆત કરાવી,
કે સ્વામી પ્રભુ સ્વામી પૂજા કરે એની સાથે સંતો બી બધા સમૂહ પૂજા કરે. ત્રણ દિવસ પૂરા થયા હશે. કેવું ભક્તિનું સ્વરૂપ છે, કેવું પ્રેમનું સ્વરૂપ છે એની વાત કરું છું. તો ત્રણ દિવસ પછી સર્વમંગલ સ્વામીને બોલાયા અને સર્વમંગલ સ્વામીને કહ્યું કે સર્વમ આપણે સમૂહ પૂજા શરૂ કરી છે અને સમૂહ પૂજા તો સંતોને એમ વર્ણન જેવું નથી ને એમ. શું કંઈ ઘણા સંતોને એવું કે ઊંઘ ના આવે, ધારો કે મૈત્રી સ્વામી છે તો એવા વડીલ સંતો જે છે તો ઘણા બધાને એ લોકોને ઊંઘનો બહુ પ્રોબ્લેમ, કારણ કે સ્વામી સાથે રહેલા એટલે ઊંઘવાનું મળે જ ના સ્વામી, અને એટલે એમને એમને એટલું બધું ડિસ્ટર્બન્સ એમ. હવે એવા હોય બીજા અમારા જેવા હોય કે જે કાયમ વહેલા ના ઉઠતા હોય, છ વાગે માન માન સળસે ઉઠીને ભાગીને આરતીમાં જતા હોય, નાયું ધોયું ને આમ ફટાફટ પછી આવીને પૂજા કરતા, એવા હોય મારા જેવા. ને હું જો મારી જ વાત કરું, મારા જેવા ને મારી વાત કરું, એટલે દરેકને દેહભાવ નડે. શું નડે? દરેક જીવને દેહભાવ અને દેહાભિમાન બે બહુ વાલા, એટલે દેહભાવ તૂટે એટલે અઘરું પડે. એટલે પ્રભુ સ્વામીએ શું કહ્યું કે આપણે સવારની પૂજા જે શરૂ કરી છે તો ઘણા સંતો કદાચ મોડા ઉઠી પૂછતા હોય તો એને તકલીફ તો નથી પડતી ને. બાકી આપણે નક્કી કર્યું હોય કે એને આ રીતે જીવાડવું જ છે અને પછી ના જીવો તો એમ. પણ એ કેટલો બધો ભક્તિ છે એમના હૃદયની વિશે, કેટલો બધો પ્રેમ છે કે જો તકલીફ પડતી હોય તો આપણે અઠવાડિયામાં એક દિવસ ખાલી સમૂહ પૂજા રાખીએ, બાકી સંતો આવીને દર્શન કરવા હોય તો કરે નહીં તો પછી. પણ આવું ક્લાસ લે ખરા, પણ સાથેની સાથે એનો પ્રેમ બી હોય, એની ભક્તિ બી એવી હોય એમ, જેથી કરીને આપણને પ્રેમથી જીવાડાવે. એવું નહીં કે આમ નિયમ નાખ્યા એટલે હવે બસ જીવો જ આવી રીતે, એવું નહીં. પણ એ પ્રેમ કરતા 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 આપણને આગળ લઈ જાય એવા ગુરુ છે. એટલે પ્રેમનું સ્વરૂપ કહેવાય કેટલું. હા, એટલે પછી સર્વમ સ્વામીએ વાત કરી કે સ્વામી તમારો પ્રેમ જ એવો છે કે કોઈને ભીલા જેવો ભીલો લાગતો જ નથી. કંઈક ગોષ્ઠી કરે છે એટલો આનંદ કરાવે, આજે એટલો બધો આનંદ કરાવે ગોષ્ઠીમાં. પણ એ જે વાત છે ને એ વાત કેટલી સહેલાઈથી મૂકે કે આપણને વાત અઘરી ના લાગે. વાત હોય કડક પણ દરેકની મૂકવાની રીત જુદી હોય. કડક વાત હોય તો આપણી આંખ બી કડક થઈ જાય. ખરેખર કોઈને એવી વાત કરતા હોય ને તો આપણી કડક વાત હોય, કડક આ રીતે જ વાત થતી હોય. ત્યારે કડક વાત હોય ને એટલી પ્રેમથી મૂકે ને કે આપણને સહજ એ પ્રમાણે જીવવાનું બંધ થાય. એવું એ પ્રેમનું સ્વરૂપ છે. એમની સાથે રહીએ એટલે આપણને એવું દર્શન થાય કે પડે પણ સ્વામી છે એના જીવમાં કાંઈ નહીં, સ્વામીથી વિશેષ એમના જીવમાં કાંઈ નહીં. બે પ્રસંગ કરીને પછી આપણે સેવા પૂરી કરી પછી ફરી પાછા આવીશું આનંદ સાગર સ્વામી ગુરુપ્રસાદ સ્વામી આજ્ઞા લઈને. ગઈકાલે એમને જ કહ્યું એટલે સુગ્નેશ સ્વામી કે કામ કરો અત્યારે બધે અહીં નડિયાદ જઈ આવો, આખો દિવસ નડિયાદ ફરી લો. જયભાઈ જોડે વાત થઈ છે કે ભાઈ બધા આમંત્રણ અપાઈ ગયું છે, પણ સભા છે જો સભામાં સંતો આવે તો સારું. આનંદ સાગર સ્વામી આજ્ઞા કરી કે જવા છે બધું જવાય ને, નવરાત છે ને આપણે બધા દર્શન થઈ ગયા છે. પણ પ્રભુ સ્વામી સાથે યુવકમાં હતા એટલે દિવાળીના સમયે બ્રહ્મવીર સ્વામી ત્યારે અમારા પ્રાદિક્ષણ, એટલે બ્રહ્મવીર સ્વામીને સ્વામી જે બે સેવા સોંપેલી, અમે જે વિસ્તાર હતો એના પ્રાદિક્ષણ પણ અને કેનેડા આવીએ એટલે દિવાળીમાં જાય કેનેડા, એટલે એ સમયે સ્વામી બ્રહ્મવીર સ્વામીની જગ્યાએ પ્રભુ સ્વામીને સ્વામીજી પ્રસાદમાં અને જોડીમાં મોકલતા. અને એ સમયે ગાડી ચલાવવાની સેવામાં આવી અને એટલો બધો આનંદ કરાવ્યો, એટલો બધો આનંદ કરાવ્યો પ્રભુ સ્વામી સાથે રહી એટલે, અને અમને એ બહુ ગમે. એટલે પછી એકવાર આવ્યા પ્રભુ સ્વામી એટલે અમે નક્કી કર્યું, અમે ત્રણ મિત્રો છીએ કે આ વખતે પ્રભુ સ્વામી ને પ્રભુ સ્વામીને આપણે ચપ્પલ આપવા છે. કારણ કે એમના ચપ્પલ કેવા હોય એકદમ કહે ને કે હાઈ સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ સાચી સાધુતા યુક્ત. એમના ગાતરિયા બી જોઈએ તો જ્યાં સુધી ગાતરિયામાં પેલું ડાંગ્યું એટલે કે પહેરીએ ને એટલે ફાટી ગયું ઝીણા થઈ જાય કપડાં, તો વચ્ચેથી કાપી નાખે અને જે આ બે ભાગ હોય ને છેડાને એને જોઈન કરી દે. આ ભાગ સારો હોય કારણ કે વધારે ઘસાયેલો ના હોય તો જોઈન કરી દે એટલે ગાતરિયું છે ને પેલો જે ફાટેલો ભાગ હોય છેડે જતો રહે એટલે વપરાય ત્યાં સુધી. એવા કપડાં એ પહેરે. હમણાં બી આ છેલ્લે છેલ્લે બી પેલા સાધુ સૌરવ સ્વામીને સ્વામીએ કપડાં બદલે ગણાય સીવીને આપ મને, તો પેલા ચમચા બધા ઉતારી દીધેલા ત્યાંથી રૂમ ખાલી કરાય એટલે, તો નીચેની રૂમમાં જઈને એમણે કપડાં સીવ્યા કે ના જ્યાં સુધી કપડાં એ ના થાય પહેરવા જેવા ના રહે ત્યાં સુધી એને
રહેવાના એવી એમની સાધુ એટલે ચપ્પલ એકવાર એવા હતા એટલે અમે નક્કી કર્યું કે આ વખતે પ્રવાસીને અમારે ચપ્પલ આપવા છે, સેવા કરવી છે. એટલે પૂર્વશના ગ્રાન્ડ મધર ખરા એમને કહ્યું કે મને 1000 રૂપિયા આપજો. અને 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલે વિચરણ પૂરું થતું હતું, પ્રવાસીઓ અમરોલી જવાના હતા, ત્યાં પૂર્વશનો એક ઘર ખરો. એટલે એમને પૂર્વશના અંકલની ઈચ્છા કે આજે નાઈટ અમરોલી રોકાય, બીજે દિવસે હરિધામ તમે મૂકી આવજો. એટલે અમે નીકળ્યા તો કામરેજથી નીકળીએ એટલે સુરત આવે. સુરત સ્ટેશને બે રસ્તા, એક અમરોલી જવું હોય તો જમણી બાજુ વળવાનું અને સિટીમાં જવું હોય તો સીધા જવાનું. એટલે અમે નીકળ્યા સીધા. એટલે પ્રભુસ્વામીએ મને પૂછ્યું ગાડી ચાલ્યું ને આગળ, મને કે આ બાજુ ક્યાં ચાલીએ? એમ કોઈ પધરામણી છે ત્યાં જવાનું છે આપણે. એમ કે આ બાજુ તો કોઈ રીતે પધરામણી જતા નથી આપણે, કારણ કે મેઇન ભાગળ જે આવે ને, ભાગળ ચોકટા પુલે જે મેઇન સિટી કહેવાય એમાં નીકળ્યા અમે. કે આ બાજુ કોઈ પધરામણી જ નથી. એવું છે તમે અને ગયા થોડે અને આગળ આવ્યું એટલે મેટ્રો આગળ ઉભી રાખી ચપ્પલની દુકાન આગળ. એટલે અંદર ગયા એટલે જોયું પ્રભુ સ્વામી તો પેલો ટોપીવાળા ખબર પડી ગયો મારે કઈ ક્યાં લઈ આવ્યો પધરાવણી કરવા. ચાલવાનું અંદર એટલે પછી અમે અંદર લઈ ગયા ગાડી સાઈડમાં પાર્ક કરી. એટલે અમે પેટર્ન જોઈ રાખેલી એમની અને સંતો સાથે આવતા એટલે એમને પૂછે કે કેવી ગમે એમને, ક્યાં ટાઈપની ગમે. એટલે સીધા લઈ ગયા જે ચપ્પલ હતા ત્યાં જ લઈ ગયા. પ્રભુ સાહેબ ચપ્પલ પહેરો એમને પહેર્યા ચાલ્યા બી અને ગમ્યા. એટલે ગમ્યા મીન્સ કે એમને પહેરીને કર્યા. એટલે અમારું દિલ હતું એટલે એમને તો અમને સાચવવાનું હતું અને બીજી બધું એની વાત કરું પછી તમને. એટલે એમને ના તો ના પાડી શકે ત્યાં 3-4 દિવસથી ફિલિંગ ભરે છે લેવા માટે અને કન્વિન્સ કરવા માટે. એમને ખબર તો છે કે આ જઈ જ્યાં લઈ જાય છે ત્યાં પધરામણી નથી, બીજી જગ્યા લઈ જાય છે. એટલે પછી મારો જે મિત્ર એને કહ્યું હું પાછળ સ્ટીકર છે તું ધીમે કાઢી નાખશે, કારણ કે જો પ્રાઇઝ જોશે તો નહીં લઈએ. એટલે હવે પહેલાં કાઢીએ પહેલાં પ્રભુ સિંહ ઊંધી ફેરવી અને જે ઊંધી ફેરવી એટલે કિંમત જોઈ લીધી 750 રૂપિયા. 30 વર્ષ પહેલાં 750 ની ચપ્પલ એટલે પહેલાં તો મોડું પડી ગયું. પણ અમે 3 મંડ્યા ને એટલે એમણે લેવા પડ્યા લઈને ગયા. ગાડી બેઠા તો એ મોડું એવું જ હતું. પછી ઘરે ગયા પછી તો બધા ભક્તો આવ્યા એટલે બધા જોડે આનંદ કર્યો, સાંજે જમ્યા. સવારે પૂજા પૂજામાં બેઠા હતા એટલે બેઠા સામે એટલે ધીમે ધીમે આંખમાં આંસુ પડ્યા. એટલે મેં કહું છું શું થયું? એટલે કે મારી એક વાત માનશો તમે? હાજી. મેં કહે તમે માનવાના એ તો જ કહું. હું કહું ના માનીશું નહીં. પછી બહુ સરસ વાત કરી કેટલી બધી સ્વામી તરફ નજર છે કે તમે જે ચપ્પલ લીધા ને એ 750 રૂપિયાના છે અને સ્વામી જે ચપ્પલ પહેરે છે ને ખાલી 200 રૂપિયાના છે. આટલા મોંઘા ચપ્પલ સ્વામી કરતા મોંઘા ચપ્પલ મારાથી પહેરાય નહીં. આપણને વિચાર ના આવે, આપણને તો કોઈ ગિફ્ટમાં બી આપે તો બી લઈ. એટલે સ્વામીજીની જે વાત આવી એટલે અમે બી થોડા ઢીલા પડી ગયા કે ચાલો ભલે આપણને ઉમંગ હતો. એટલે એમણે ના, પછી મને કે તો આ ચપ્પલ હું ના લઈ જાઉં તો. એટલે મેં કહું તો મારી બી એક શરત તો કે શું મૂકું? આજે તમારે હરિધામ મૂકવા ત્યાં સુધી ચપ્પલ પહેરવાના, પછી હરિધામ જઈને તમારે જે સંતને આપણે આપી દેજો. તો કે સારું. એટલે એટલું માન રાખી અને પછી હરિધામ સુધી આવ્યું. પણ જેવા ઉતર્યા ને અને રૂમમાં ગયા છે ત્યાં જોડના સંતે કીધું આ ચપ્પલ આને આપી દે. પણ એ જે વસ્તુ છે આપણને વિચાર ના આવે, ભાઈ આપણને આપ્યા જ છે ને લાવું સારી પહેરવાની જ છે ને. પછી એ સ્વામીજીથી વિશેષ હોય એ આપણને ભક્તિનો ખ્યાલ આવે. પણ જે ભગવાનમાં અખંડ ડૂબેલો હોય ને એને જ આ ભક્તિનો ખ્યાલ આવે. વચનામૃતમાં કે સ્વામીની વાતમાં કંઈમાં લખેલું કે મોટા પુરુષ હોય એ જે વસ્તુ વાપરે ને એ વસ્તુ આપણાથી વપરાય, એની ઉત્તરથી વપરાય, પહેલાંથી મોગી વપરાય. પણ એક એક વાતને સાર્ધર જીવન સાથે સુસંગત કરીને જઈએ છે. આ ચપ્પલની પ્રસંગ યાદ આવ્યો તો હમણાં જતીનભાઈના ઘરે આવ્યા હતા વચ્ચે સાહેબને મળવા. એટલે પછી પહેલા તો પ્રવસન આવવાના હતા મળવા, બધા કહ્યું પ્રવસન તમે હશો ને તમે વાત નહીં કરી શકો. એટલે મેં કહ્યું પ્રવસન તમારી જોડે રહીશ આપણે. એટલે અમે નિશ્ચિંતભાઈ જ્યાં ઠાડ કર્યું જતીનભાઈ ત્યાં બપોરનો આરામ હતો. ગયા મારા ચપ્પલ બહાર ગયા અને એમને બહાર કાઢ્યા. જતીનભાઈ ત્યાં જઈએ ને તો સોફા છે,
શુભમ બેન હતા, જે થોડી વાત ચાલે, સામે પેલા પ્રસન્નભાઈ હતા, બીજા બે ચાર છોકરાઓ હતા, એટલે જતીનભાઈ આવ્યા. જેવા આવ્યા એટલે પ્રભુસેના ચપ્પલ લઈને આવ્યા અને ત્યાં મારું સ્ટૂલ છે, ટેબલ, એના પર મૂકી દીધા. મૂકી એટલે પ્રભુસે એમ કરીને જોયું, ચપ્પલ થોડા દૂર હતા, અને ચપ્પલ જોયા ને એટલે કેમ ત્યાં મૂક્યા. એટલે જતીનભાઈ એમ મૂકીને તો ચતાર્યા, એટલે રસોડામાં બૂમ પાડી કે શું, કે બપોરે કૂતરા બહુ ફરતા હોય છે લઈ જાય ચપ્પલ. કૂતરા સોસાયટીમાં ફર્યા કરતા ચપ્પલ લઈ જશે. એટલે માન કહેવાય અહીંયા અહીંયા ઉપર મૂકવાના હોય, નીચે મૂકવાના હોય એમ, એટલે ચપ્પલ કેમ દેવાનું કહેવાય, તો પેલું કેવું કૂતરા લઈ જાય ને એ કરી નાખે એટલે મૂક્યા હશે. હવે આટલી વાત મારીને એમ નહીં થઈ તો એટલે એ તો ઊભા થઈ ગયા. એટલે ઊભા થઈને બાંગો ખોલવા જતા હતા, એટલે હું તને પાછળ દોડી મૂકે જ આવું છું. તો કે એક જ જોડીને કૂતરા ખાઈ જાય, બીજી બહાર પડી એમ ના ખાઈ જાય. બહાર મારા હતા, બહાર કપડા અરે ચપ્પલા કોણ હતા, મારા હતા. એમ કહું એ તો જૂના છે ને વાંધો નહીં, મને કે જૂના એવું નહીં એમ, પણ હું બીજો વિચાર કરતો હતો. પછી હું બેસાડે બેસી મૂકી દઉં છું એમ, કે જે વ્યક્તિનું જે દિવસે ત્યાં આવ્યા હતા, બધા 500 જણા હશે, પ્રવાસીઓનું સ્વાગત કર્યું હશે. હવે આટલું સ્વાગત થયું હોય ને તો હું મારે બ્રહ્માંડમાં હો, હું મારા બ્રહ્માંડમાં હો, એ માનનો જે અંકુર ફૂટ્યો હોય ને એનામાંથી હું નીકળું નહીં. એટલે હું વિચારતો હતો કે પ્રભુસ્વામી કેવા છે, કે જેને આટલું બધું સ્વાગત થયું છે, તે સ્વાગતનો રંચ માત્ર બી એને અંસાર નથી, અને ચપ્પલ લેવા માટે ઊભા થયા. બીજો વિચાર આવ્યો મને કે હું મારી જોડમાં કોઈ સંત હોય ને તો હવે એ તો મારી જોડમાં છે, તો એને કાળજી એની રાખવાની હોય, મારે મારી રાખવાની, મને એવો વિચાર આવે. પ્રભુસ્વામી એવું નહીં કે ભાઈ સાથેના જો સંત છે તો એની બી સેવા કરી લઉં ને એવો એના હૃદયની વિશે અંકુર હોય, ઉમંગ હોય એમ. એ ક્યારે હોય કે નિરંતર નજર એની સ્વામી તરફ હોય. અને ત્રીજો વિચાર આવ્યો કે પ્રભુસ્વામી જગ્યાએ હું હોઉં તો કદાચ કહી દઉં ખરો, વિચાર મને બી આવે કદાચ ભક્તિનો, તો હું આજ્ઞા કરું કે પેલા ચપ્પલ બી છે ને બહાર એ અંદર મૂકી દો, પણ જાતે ઊભો થઈને મૂકવા માટેનો પ્રયત્ન કરું. પણ એને આપણી જોડેના સાધુ બી એ ભગવાન કે હરિપ્રસાદ સ્વામીનું સ્વરૂપ છે એવું માનીને રહે છે આપણી આજુબાજુ, એટલે આપણી ભક્તિ કરવા માટે બી એને દેહભાવ એ કાંઈ વસ્તુ નડતી નથી. જેને દેહભાવ કે ભગવાન મારી આજુબાજુ, સ્વામીજી જ મારી આજુબાજુ રહેલા છે, એ વખણ મનાયેલું છે, એને જ આવો વિચાર આવે તો ઊભો થઈને એમના ચપ્પલ બી રૂમમાં. કહેવાનો મતલબ કે પળે પળ એમના હૃદય વિશે ભક્તિ અને પરાભક્તિ છે, પણ એમના જીવનનું દર્શન કરે નાનું 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 એટલું બધું એનું આપણી સાથેનું એટેચમેન્ટ છે એનું, કે આપણને ખ્યાલ જ ના આવે એટલું બધું દાસત્વથી જીવે, એટલું બધું ગરીબાઈથી જીવે. કે આપણી આગળ અમે યુવકમાં હતા ત્યારે સાથે રહેતા હતા, અત્યારે એવો ખ્યાલ ઓળખતા હતા, ખ્યાલ ખરો પહેલેથી ઓળખતા હતા, કારણ કે પૂર્વસમના મામા અને બધા હતા, જાહેરમાં જ બોલતા હતા બધાની વચ્ચે. અને ત્યારે પ્રવાસી બહુ ગરમ થતા અને માર બી અમને પડતો, બોલે અને માર અમને પડે કે જો તમે બોલ્યા તમારે આવી બનશે એમ. પણ કહેવાનો મતલબ એ બધી ખબર હતી, પણ મહિમા જેમ છે તેમ હતો નહીં. એટલે એમનું જેવું છે તેવું ત્યારે અમે સેવન નહોતા કરી શક્યા. હવે આપણે એ તક આપણને જ્યારે ખબર પડી છે કે જે આ કોણ છે પુરુષ આપણી વચ્ચે, એમનું સેવન કરી લેવું છે, એમને ગમે છે એવું જીવન જીવી લેવું છે, એમના જેવું દાસત્વ છે. એટલે મને નાના સ્વામી સ્વામીજીની સેવામાં એમને બહુ સરસ પ્રાર્થના કરી, બે પ્રસંગની સેવા પૂરી કરી, કે પ્રભુ સ્વામી રૂપ થઈને સ્વામી તમારી સેવા ભક્તિ કરી શકું ને એવું મને બળ આપ્યું. કારણ કે છે 2012 સ્વામીજીની સેવામાં નાના સ્વામી છે કે હા એમ, સ્વામીજીની જેમ ટોન છે ને આવો છે કે હા. પછી સ્વામી બહુ સરસ કે રોજ પ્રાર્થના કરવાની કે હે સ્વામી પ્રભુ સ્વામી જેવું દાસત્વ આપજો. શું કહ્યું? રોજ પ્રાર્થના કરવાની કે હે સ્વામી પ્રભુ સ્વામી જેવું દાસત્વ આપજો. આ વાત ગોખ્યા કરવાની બસ ના આટલું એમ. આપણે રોજ માંગવાનું કે હે સ્વામીજી તમારા દાસત્વમાં ડૂબાડજો અને પ્રભુ સ્વામી જેવું દાસત્વ અમને આપજો. અને અમારા જે કોરોના સ્વામીજીએ ગ્રહણ કર્યો હતો ત્યારે અમારા સુંદર સ્વામીને સાથે રહે છે, એમને સેવા ભક્તિ કરવાનો સમય મળ્યો હતો સ્વામીજીની સાથે. એટલે સ્વામીજી એક દિવસ પૂછ્યું, તારી કોની સાથે દોસ્તી?
એ કે મારી પ્રભુ સ્વામી સાથે દોસ્તી છે. એટલે સ્વામીજી એક જ વાગે બસ 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 જા તારી જિંદગી સફળ 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 સ્વામી આમ આ સાધુ સાથે ખરેખર આપણો જીવ બંધાઈ જાય તો આપણી જિંદગી કેવી છે? સફળ સફળ સફળ. તો વિશેષ વાતો નથી કરી, ફરી જ્યારે સમય મળશે ત્યારે આપ સ્વામી દર્શન કરીશું. સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે જે અમને સાચી માની ગોડમાં મૂકી દીધા છે તો અમને સહજ સ્વીકાર કરીને એમનો ખરેખર મહિમા સમજીને એમનું વચન છે એ વચન તરફ નિરંતર નજર રાખીને એ વચનનો મહિમા સમજીને એ વચન તરફ નજર રાખીને અમે જીવતા થઈએ એમના જીવન અસતો અમારા સૌમાં પ્રગટે. તો હે સ્વામીજી આજના દિવસે અમ સૌ ભૂલકાઓને બળ બુદ્ધિને શક્તિ આપજો એ જ પ્રાર્થના સદાનંદ સ્વામી. પ્રભુ દર્શન સ્વામી એવું કહે છે કે આવતીકાલે તો આપણે બધા આવવાનું જ છે પણ વડોદરાના સમયમાં આપણે આવવાનું છે. 36 કહીને આપણે તો 36 બસનો ટાર્ગેટ ફૂલ રાખવો ને કે એક પણ વ્યક્તિ 36 બસથી એક બસ ઓછી થવી જોઈએ. એક પ્રસંગ કહી દઉં નાનકડો કે જ્યારે 2092 સાલ હતો યોગી શતાબ્દી મહોત્સવ હતો. સ્વામીજી પૂર્વાશ્રમના ગામમાં આવેલા 10 દિવસ રહ્યા હતા ઘરે અને અમારા પૂર્વાશ્રમનું 90 ગામનો સમાજ છે. સ્વામીજી 78 ગામમાં સ્વામીજી પધરામણી કરેલી. એ સમયના રસ્તા બહુ ખરાબ, અત્યારે રસ્તા સારા. તો સ્વામીજીને ત્યાં નવી નવી મર્સિડીઝ લીધેલી. હવે માન મર્સિડીઝની સેવા ભેગી થઈ હોય, માન મર્સિડીઝ આવી એટલે પ્રાણેશભાઈ ગાડી ચલાવે ને એકદમ ધીમે ધીમે ચલાવે. તો સ્વામી મારે પાછળ ચલાવો. પ્રાણેશભાઈને એવું કે માન મર્સિડીઝ છે, આ મર્સિડીઝને લાયક રસ્તા નથી અને કેવી રીતે પણ ફાસ્ટ ચલવું એમ. તો બી એ ધીમે ધીમે ચલે. બે મારે પ્રાણેશભાઈ કે ચલાવવા, ગાડીની ચિંતા ના કર, ભાંગી જશે ને એની ચિંતા ના કર. આ સમય મારી પાસે નથી, ગુરુ ભક્તિ અદા કરવાનો ટાઈમ જે મને મળ્યો છે એ સમય ફરી સ્વામી કે જતો રહેશે. એટલે સ્વામીજીના હૃદયની વિશે યોગી શતાબ્દી મહોત્સવમાં જે પોતાના ગુરુનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો કેટલો બધો ઉમંગ હતો. એમ 22મી તારીખ આપણે ગુરુ જે પ્રાગતિ ઉજવવા જઈ રહ્યા છીએ તો આપણા હૃદયની વિશે કેવો ઉમંગ હોવો જોઈએ કે આપણા થકી એક બે પરિવાર એ સમયમાં આવે તો આપણે કેટલી બધી સેવા થઈ. એના માટે આપણે બધા જાગૃત થઈ અને હવે એના બાકીના કાલથી સમયમાં વૈશાખ સુદ દસમના સમયમાં આવ્યા પછી એમાં એના 22 તારીખના સમયની સેવામાં લાગી પડવાનું છે. સ્વામીજી આપણને સૌને ખૂબ ખૂબ બળ આપે એ જ એમના ચરણે પ્રાર્થના સદાનંદ સ્વામી.